नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत है। आज 18 जानुआरी 2023 जोईए आजना समाचार। फायर सेफ्टी ना नियमों पालन नहीं थता भूजना 9 एपार्टमेंटों ने सील कराया। फायर सेफ्टी माटे गुजरात हाईकोर्टे सख्त दिशा निर्देश आपेल छे। तेना पगले भूज पालिकाए 9 एपार्टमेंटों नी फायर सेफ्टी संबंधे नियमों पालन थता न होय सील करेल छे। जेमा अय्या एपार्टमेंट, मानस एपार्टमेंट, राघव दर्शन, हरिदर्शन, नरनारायण एपार्टमेंट नंबर 2, विभा कॉम्प्लेक्स, सरगम एपार्टमेंट जूनू, जयरत्न कॉम्प्लेक्स जूनू, आ एपार्टमेंटों ने पालिकाएनी फायर विभागनी टीमें सील कर्या छे। आ बाबते पालिकाना प्रमुखे जणाव्यु के गुजरात हाईकोर्टनो आदेश छे के जे बिल्डिंगनी अंदर फायर सेफ्टी न होय એ બિલ્ડિંગો તાત્કાલિક અસરથી સીલ કરો। અવારનવાર એમને નોટિસો આપી, અમારા રિજનલ કમિશનર ભુજ આવીને સંસ્થાઓથી બિલ્ડિંગ ગ્રાહકોથી મિટિંગ પણ કરી ગયા, પણ હજી પણ ઘણી જગ્યાએ ફાયર સેફ્ટી લાગેલ નથી। તો હું આપના માધ્યમ દ્વારા આવી બિલ્ડિંગના એસોસિએશનને વિનંતી કરું છું, તાત્કાલિક ફાયર સેફ્ટી લગાડી નાખો। ભુજ નગરપાલિકા અત્યાર સુધી 9 બિલ્ડિંગો સીલ આ બાબતે કરી નાખી છે। આ સીલ થયેલ એપાર્ટમેન્ટની ફાયર સેફ્ટી માટે કાર્યવાહી કરી છે। કોવિડ-19 અંતર્ગત રાખવાની થતી તકેદારીના પગલાઓ, ઘરની બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરીને જ નીકળવું, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ભેગી ન થવી જોઈએ, તહેવારોમાં પણ ભીડ ઉપર કંટ્રોલ જરૂરી, ભીડ હોય ત્યાં માસ્ક ફરજિયાત, જાહેર સ્થળો ભીડભાડ વાળી જગ્યાઓએ જવાનું ટાળવું, નિયમિત સમયસર આરોગ્યની તપાસ કરાવવી, રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ઉકાળા ઘરગથ્થુ ઉપયોગ કરવા, નિયમિત સમયસર આહાર ઔષધિ ઉકાળાનું સેવન કરવું, અન્ય કોઈ બીમારી હોય તો નિયમિત તપાસ અને સારવાર લેવી, યોગ હળવી કસરત કરવી, ઘરમાં અને ઘરની બહાર સામાજિક અંતર જાળવવું, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરી તપાસ કરાવીને સારવાર લેવી। આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।